પાણી પીધું હું? પાણી પીધું રે પલ્લી જો આવડે ચાલો ભરે. એમ છો મિત્રો, મજામાં એ જો આજે આપણે સિંગિંગ દિવસે હવે ખેડવાનું ચાલુ કરી દીધું છે અને મહેમાન આવેલું છે અમારે સિંગિંગ. આગળ આગળ સિંગિંગ છે અને પાછળ ટ્રેક્ટર હાલે છે, જુઓ તમે જોઈ રહ્યા છો બબે ટ્રેક્ટર હાલે છે. માંડવી વીણવાનું પણ ચાલુ છે, ખેડાવા આવ્યું છે, હવે થોડું ખેડવાનું બાકી છે, સિંગ વીણવાનું પણ ચાલુ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મારા ખ્યાલથી તો તમે બધા મજામાં જ હશો અને આજે તો આપણે પણ મજામાં જ છીએ. તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે તો આપણે સિંગના થેલા ભરીએ છીએ હોવા દેખાના હારી કરતા, અને વ્લોગનું આપણે થોડું મોડું રાખ્યું હતું એટલે સિંગને એવું બધું આપણે હારી કરીએ છીએ. ને માનો કે કેટલા થેલા કમસેકમ થશે, 20 થેલા જેવું થશે, અને ગયા વખતે 28 થેલા થયા હતા એટલે આજકાલ 20 નંબરમાં સિંગનો ફાલ ઓછો હતો એટલે સિંગ બહુ થઈ નથી તાજી. પણ હવે અત્યારે તો હું આવી ગયેલો છું ખેતરમાં, બીજું ખેતર છે કપાસું, એમાં આવ્યો હતો કપાસમાં આટો મારવા. પહેલાં વીણો થતો પાછી જુઓ આવી રીતે બહુ થાય છે, તરડી ગયું છે આમ બધું છે કપામાં, આમાં કંઈ બહુ કાંઈ ખાસ છે નહીં. હજુ જ આવવા મળ્યો, હવે પૂરો થઈ ગયો. બસ આ એક વીણી હારેલી વીણાઈ જાય એટલે કપા નીકળી જાય, નાની અંદર પછી જાહેર કરવાની છે. આપણે મકાઈ છે પણ મકાઈમાંથી મેં તમને એક વિડીયો બતાવ્યું હતું એમ કે એમાંથી હળવો આવી ગયેલો છે એટલે એમાંથી બહુ ખાસ કાંઈ છે નહીં. હવે કપાસ એક વીણી કરીને પછી કાઢી નાખશું અને એની અંદર જાહેર વાવી દેવાની છે એટલે માલને નીણ થાય. અને આપણે શું કહેવાય કે કામ એક હારે બધું પતી જાય એમ, કારણ કે અત્યારે તો સિંગનું કામ પૂરું થઈ ગયું એટલે સવારમાં બે ટ્રેક્ટર આવેલા હતા ખેડવા એટલે એ બે ખેડી નાખ્યું અને વાહે કટર ચાલુ છે અત્યારે. માંડવી કાંઈ બહુ વીણા નહોતી એટલે માંડવી ખેતરની ધોમ પડી છે, આવડી પાસે કાંઈ ટાઈમ એટલો બધો ટાઈમ છે નહીં. વાંધો નહીં, એ તો પડી રહે, આપણને કાંઈ તકલીફ નથી એમાં. હવે થેલા ભરી છે એ તો એ બધું આપણે બતાવું કેટલાક થેલા થાય અને કેટલીક સિંગ છે. તો આવશે એ બાજુ આવી રીતે બધો કપા તરડેલો હે, ખડ જોઈ લો તમે આપણા ખેતરની અંદર આવી રીતે બધું ખડ ઊભું આમ છે બધું ખડ. અહીં તો બધો વાઢ મારી દીધો અને કાંઈ અલાય એવી જગ્યા નહોતી એટલું કડ છેલું હતું. ના વસાણ એક કેળો પડે છે આવી રીતે હે નળ, આ નળે ત્યાં બીજા ખેતરોમાં, આ નળ છે એ બીજા ખેતરમાં વી જાય, આ નળ છે એ ગામમાં જાય. આવી રીતે હે બધું કેળું ને આની પાવ ચડી જવાનું, આની ઉતરીને પાછું આમ ચડી જાય એટલે આપણું બીજું ખેતર આવી જાય, આની પાવ ચડી જાય એટલે આપણું ઘર આવી જાય. આવી રીતે છે બધું. તો હવે જઈએ આપણે થેલા પૂરે છે અહીંયા. આવી રીતે આપણું ખેતરમાં ટ્રેક્ટર ને બધું કટર ને મારી દીધું છે ને આવી રીતે બધું થઈ ગયેલું છે. આમાં કટર ચાલુ છે, એ ટ્રેક્ટર બહુ આગું છે, ધુમાડો છે એટલે દેખાતું નહીં હોય. ના ભરે થેલા વિડીયોમાં બધા કન્ટિન્યુ બિના રહેજો અને રાખીશું થેલા ભરે. હવે સારું કરતાં કરતાં આમાં દૂસો વધારે છે એટલે આ તો આપણે સારું પીધું નથી ને આ બધું સારું થઈ ગયેલું પીડ્યું. હા એ સારું કરે છે. હા અમારે મધી તો પાછી કાલવાળી મધી વેચી ગઈ અમારે એટલા થેલા ભરેલા. હે ખલ નું છે કા
કેટલે લઈને આવી તો બસ એટલું ચલો ભરાઈ ગયો આરે છે બેન તમારે ગોગુ દો ગોગુ દો ગોગુ દો છે બેન દોજુ કટર મારે છે કટર મારે છે મિત્ર વાગી ગયા છે 7 અને આપણે થેલા ઓલરેડી ભરીને તૈયાર કરી દીધા છે અને એક દિવસ આપણે અહીંયા રહેવા દેવાના છે અને પછી મોવા એડમાં જવા દેવાના છે ને આપણું ખેતરમાં ઓટોવેટર હાલતું હોઈએ પણ કમ્પ્લીટ થઈ ગયું છે કાલે એને પણ ખેતર આખું લાઠી નાખવાનું છે અને પછી પ્રમ દિવસે ડુંગળીનું મુહૂર્ત કરવાનું છે હવે હાલ પડી ગઈ એટલે હવે આપણે જમવા કરવું અને વ્યવસ્થા તો કરવી પડશે ને તો હજી કાંઈ રસોઈ કાંઈ બનાવી નથી હજી બનાવવાની બાકી છે ને આરાધ્ય બધા ઘરમાં છે તો આપણે જઈએ ઘરમાં હવે શું કરે છે જોઈ ને આ ઘરમાં તો શું કરો છો બાબા જોવો છો હે બાબા બાબા છે બાબા જોડે બિસ્કીટ ખાય આરાધ્ય આવી લાઈટું ખબર હોય એમાં નાખવાનું હોય શું છે
ખબર પડે કામ નહી યસ એરફોન કેતા બ્લૂટૂથ કેતા તો આ વિશે આપણું તો ઘર તો આયા તો સરી કેવું છે આનું એવું આવી રીતે છે બધું નિશાન અંદર હા છે ને આયલે આયલે તો બસ મિત્રો હવે રસોઈ બનાવવાની છે ને એટલે કે ભૂમિને એટલે હવે જાય બહાર ને એ રસોઈ બનાવવા માંડે થાકી ગયેલી છે એટલે આ મોડું કર્યું છે તો મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય ખાકી બાપુ.